भाग्यशाली हो, मुश्किल से काम। शनिवार करता काम होता है जादू गड़ा पर राजू जड़ा राजू भाई जादू ही गड़ो मगज में वागी रहे हो कि जल्दी बे वर्ष पूरा थाय अने जल्दी मने गड़ो मड़े अने गड़ो मड़से एटले गड़ाने हूँ साचवीश। वर्षो थी मारा मन में जे जे मने जोईए छे एवी जे अभिलाषा वरेली छे ए हूँ गड़ा मार्फते पूरी करीश। पांच वर्ष तो एने न अपनावी क्यों अपनावी તાત્કાલિક ફળ મળી ગયો ધર્મમાં લઈ કરી મુખી માંથી મહાવીર થયા કેટલી મોટી યાત્રા કરી ત્યારે થયા। આપણે હમણાં વિચારીએ કે હમણાં ચમત્કાર થઈ જાય પોસિબલ જ નથી। બે વર્ષ થયા હું જલ્દી કરું હા જલ્દી કરો બે વર્ષ થયા મહાત્માને કહે છે ગરો જાદુ કરો આમ તો ગળા છે પછી એક જ આપણને મળશે જાદુ ગળો મહાત્મા લઈ આવ્યા પોતાની મઢોલીમાં કે લે આ જાદુ ગળો સંભાળજે એક વાત ખ્યાલ રાખજે આ જાદુઈ ગળાથી તું જે માંગીશ તે તને મળશે પણ જે દિવસે આ ગળો ફૂટશે તે દિવસે મેળવેલું બધું ગાયબ એટલે તારે સેને સંભાળવાનું ગળા। આપણે જે તે અત્યારે મેળવ્યું છે ગમે તેટલું સંભાળીશું એક દિવસે ઈ નહીં ફૂટે તો આપણે ફૂટી જશું। ગળો મળી ગયો ભાઈ સાહેબ ને હવે સેવા સાથે કઈ લેવા દેવા નથી। અત્યાર સુધી જ્યાં સુધી ગળો ન મળ્યો ત્યાં સુધી દિલથી સેવા કરી પૂરો સમય આપી દીધો હતો। ગળો લઈ એ ભાઈ રવાના થયા ગામ બહાર આવ્યા વિચારે છે ગામમાં બંગલો બનાવવો ઠીક નહીં ખુલ્લી જગ્યામાં બંગલો ત્યાં વિચાર્યું કે બંગલો બની જાવ બની ગયો બંગલો અફલા કુન લેટેસ્ટ બંગલો ખાલી બંગલો હતો પણ કામ ન લાગે પછી એને માગ્યું શું માગ્યું હશે સીધી કરવાની અરે બાળ ભાઈ તમે કહેતા હો એ આપણે કહી રહ્યો એ તો આકૃતિ તો ખપે જ પહેલા આમ સીધો તમે ખોખો લઈ લીધો અને ઘરવાળી લઈ આવ્યા તો ઘરવાળી કહે છે આ તમારો મકાન ચા પીવાનો સિવાય છે શું માણસ છે ને વ્યર્થ પાછળ બહુ સમય ગુમાવે છે વ્યર્થ પાછળ સમાજમાં એકદમ કેવું લાગે એકદમ સારું લાગે સમાજમાં ક્યારે પણ તમે ગમે તેટલું કરશો ને સારું લાગવાનું નથી તમારી સામે હરીફાઈમાં હજારો ઉભેલા છે કાંઈ ક્રેડિટ નથી આપણી કાંઈ વેલ્યુ નથી કેવળ આપણને આપણી જિંદગી તરફ ધ્યાન દેવાનું છે સમાજ તરફ ધ્યાન દઈશું કાંઈ અર્થ નથી। હા સેવા દો તમે સાથ દો બાકી તમે સમાજને દેખાડવા માટે કરશો તમે ભોજન સમારંભ રાખો છો ને સારામાં સારા એ ભોજન સમારંભમાં લોકો આવે છે પણ જાય છે ત્યારે શું બોલે છે ખબર છે શું બોલે છે શું બોલે તમને ઘરનું ઈ ઘરનું બરાબર પેટ ભરી લે
दस पंदर आइटम वछोड़ी पण ले अने छेवटे के घर रूई घर आपणे समाजमां प्रतिष्ठा जमावा माटे घणुं करी रह्या छे एक क्रेज छे अत्यारे समाजने कंईक बताड़ो क्रेज માણસ વિચારતો નથી કે સમાજને બતાવવા હું ગમે તે કરીશ કાંઈ કિંમત નથી એના કરતા જિંદગીમાં ચૂપચાપ એવા કામ કરતો રહું જે બીજાને જરૂરી છે મારા કામો મદદરૂપ છે એવા કામો હું કા ન કરું આ ભાઈએ પેલા બંગલો પછી કરવા નવડા મલાવી કરીને પેલા તમે રાત રચી લો ઊભું કરો ખબર પડે માણસો ને કે સિયા હમ તુમસે કમ નહીં અને માણસ આવું બતાવવા જતા જતા ને લટકી જાય છે લટકી જાય છે અત્યારે સમાજ એક વર્ગની એવી દશા છે કે સમાજને બહુ બતાવવા ગયા ઘણું બતાવવા ગયા અને ઘણું બતાવતા બતાવતા પરિસ્થિતિ શું આવી લટકી ગયા જો કે એ તો લટકેલા નહીં હોય પણ બીજાને લટકાવી ગયા હવે લડ્યા કરો તમે રડ્યા કરો અમારી પાસે કઈ નથી હવે અને માણસ દિવસા દિવસે શરમ કેટલી લેવે મૂકે છે પ્રતિષ્ઠિત સમાજમાં જે લોકો થયેલા છે એ પણ પોતાની શરમ કેટલી લેવે મૂકે છે કેટલા કઠોર થઈ જાય છે દિલીપભાઈ લેવા આવી ગયા જાદુઈ ગળો મને ખબર જ હતી બસ એને ચાલુ કરી લીધું બંગલો ફર્નિચર પછી સીધા લગન નહીં થાય પૈસા ગણા છે હવે તો માંગશે તે મળશે જાદુ ઈગડો બધું આપવાનો છે ગાડી પછી શું ધીરજભાઈ ભાગ્યશાળીઓ મારાથી તમે વધારે અનુભવી છો અતિ પૈસો મળી જાય અતિ સુવિધા મળી જાય કેટલા લોકો પચાવી શકે બાકી માણસ છાપટો થઈ જાય છકી જાય પછી એ કોઈની પરવા ન કરે મને હવે કોઈની જરૂર નથી નાના માણસોની ઉપેક્ષા કરે અને સારો પૈસો હોય તો તો વાંધો નહીં માણસને એકદમ સારા માર્ગે લઈ જાય પણ પૈસો અગર એવો આવી જાય તો માણસના જીવનને ખેદાન બેદાન કરી નાખે એક ખરાબ મિત્ર અને એક ખરાબ પૈસો માણસને પાયમાલ કરી નાખે હંમેશા દેવની વસ્તુઓ છે ને માગવા જેવી નથી કઈ ન કપે દેવનું શું કામ કપે આપણે મહેનત કરીએ જેટલું મળે તે આપણને પુણ્યથી અને આપણા કર્મથી મળશે દેવની શું જરૂર તે છતાં આપણે બધા સંસારી છીએ થોડી અપેક્ષા રાખીએ કે કોક દેવ પ્રસન્ન થાય કઈ વાત હવે તો લગભગ બધું ઘરમાં ગોઠવાઈ ગયું કબાટ બપાટ પૈસા અને વિચાર્યું હશે કે હવે પૈસાની તપ્યો થઈ જાવ કરોડો રૂપિયા કરોડો ના કહેવાય હવે શું કહેવાય જો આ તો જાદુઈ ગળો છે તે તમારે બોલવાની બધી છૂટ છે ખૂબ 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 બધું જેને જોઈતું હતું બધું થઈ ગયું અને પછી આ ભાઈ ગયા આઉટલાઈન
સગવડો મળી ગઈ. ઘણી વખત સુવિધાઓ ન મળવાને કારણે માણસ પાપથી અટકતો હોય, અને ઘણી વખત એવું બને કે સુવિધાઓ મળ્યા પછી માણસ બેફામ પાપ ચાલુ કરી દે. આ ભાઈ સુરા અને સુંદરીમાં પડ્યા, દારૂ પીએ, ખૂબ ખૂબ દારૂ પીએ, અને એક દિવસે આ ભાઈ દારૂ ઢીચી કરી બંગલામાં દાખલ થયા. સુવિધા વગરનું ઘર, નિર્વ્યસની ઘર, એનાથી અચૂક શાંતિ મળે. સુવિધા સાથે વ્યસન વાળા ઘરવાળાને પ્રાય કરીને શાંતિ ન મળે. હજારો કેસ અત્યારે અમારી નજર સામે છે. હમણાં જ એક ભાઈ અમને સલાહ આપી, મરાઠી ભાઈએ, કે મહારાજ શ્રી હવે તમારી પાસે જે વ્યસન છોડવા આવે છે એની હિટલ તૈયાર કરો. એમણે સૂચના આપી છે, પણ હજી અમારું મન માનતું નથી. કોઈના ઘરની અંગત વાતો જાહેરમાં બોલાય અને લખાય નહીં. સ્થળની ફેરબદલી, વ્યક્તિના નામની ફેરબદલી કરીને લખાય, અને આવી કેટલીક ઘટનાઓ કોક સુધી પહોંચે ને તો ક્યારેક એ ઘટનાઓ વાંચતા વાંચતા કે સાંભળતા સાંભળતા સાયદ પરિવર્તન પણ આવી શકે છે. બહુ ઘટનાઓ વિચિત્ર બની રહી છે. આજે કયા સમાજના આપણે વખાણ કરીએ કે જે સમાજ વ્યસનથી પર હોય? બહુ હાલત બગડી રહી છે. ગુજરાત સમાજોમાં પણ, સભ્ય સમાજમાં પણ આજે બદીઓ ખૂબ જ કુટકે ભૂસકે વધી રહી છે. જે બચ્યા છે આ પ્રભાવમાં, આ પૂરથી જે બચ્યા છે એ સાબુત રહ્યા છે, નહીં તો કંઈકના ઘરમાં એટલા ઘર્ષણો પેદા થયા છે, વાત ન પૂછો. હવે ઘરાની આપણે વાત કરીએ, દારૂ પીને આવ્યો છે, નશામાં છે, અને હાથ પગ આમ પછાડે છે, પડી ગયો છે દારૂના નશામાં. આમ તો આપણે બધા નશામાં છીએ, રમણીભાઈ, પણ મરે નશે મેં નહીં. અગર નશો નવે ને તો પાકે સચ્ચો સમજાય. અગર આપણને નશો ન હોય ને તો આપણે સાચું સમજી શકીએ. નશામાં છીએ અત્યારે, ખૂબ ચડેલો છે નશો આપણને બધાને. આફતો પર આફતો આવે છે, ઠોકરો પર ઠોકરો લાગે છે, તે છતાં પણ સાચી વાત સ્વીકારવા સમજવા તૈયારી નથી. નશો છે પિત્વા મોહ મય પ્રમાદ મદિરામ ઉલ્મૂત ભૂતમ જગત. યોગી ભર્તૃહરિ કહે છે કે આખો જગત છે મોહ મહી પીતવા, મોહની દારૂ પીધો છે, મોહનો શરાબ. અને આ પેલા દારૂ કરતા આ દારૂ શરાબ છે ને બહુ ખરાબ. કઈ આખો જગત આ મોહના નશામાં અત્યારે ઉન્મૂત થઈ ગયો છે. સ્વચ્છંદ બેઠા એ ભર્તૃહરિ કહે છે. પેલા નશાની પણ ટ્રીટમેન્ટ મળે, અને આ નશાની ટ્રીટમેન્ટ પણ મહાપુરુષોએ આપી છે. લવારા કરવા લાગ્યો નશામાં છે, પગ પછાડવા લાગ્યો, હાથ પછાડવા લાગ્યો, પગ અને હાથ પછાડતા પછાડતા ગળો પડ્યો હતો, આમ તો સાઈડમાં, પણ લાત લાગી. જેવી લાત લાગી ગળો ફૂટી ગયો, ફરો ગળો ફૂટી ગયો. એટલે વસ્તુઓ બંગલો ને સુંદરી બધું ગાયબ. પછી એ ભાઈએ શું વિચાર્યું? અફસોસ તો થાય ને, પસ્તાવો તો થાય. એને પસ્તાવો કર્યો. કયો પસ્તાવો કર્યો? દારૂ પીધું છે એના માટે એને પસ્તાવો નથી, ખરાબ કર્યું છે એના માટે પસ્તાવો નથી. એને પસ્તાવો એ છે કે 5 વર્ષ હું સેવામાં રહ્યો હોત
तो ये महात्माए एवी ट्रीक बतावत के जे ट्रीक थी गड़ो फूटी जाए तो हूँ बीजो बना भी सकूं, बीजो फूटी जाए त्रीजो बना भी सकूं, आवी ट्रीक मने मरस मैं भूल करी अने हवे ये भूल करी से वो स्वीकारे तो पण बाजी हवे चाली गई। हूँ वात कई शांत शक्ति विषय करवा मांगतो हतो पण आजनी मुदत पूरी थवाने आ रहे छे। सहन शक्ति बाबत में पण आ वात ने हूँ कई कोई रीते आवरवा मांगतो हतो। मने गई काली वात बहु खटके छे। कई वात खबर बोली बहु खटके छे के एक बार जो सहन शक्ति भाव भाव देखाई बुद्ध मां अने बीजी तरफ भयंकर द्वेष एक व्यक्ति ना जीवन में देखायो। कई व्यक्ति ना वैशाली नगरी नी एक सर्वश्रेष्ठ रूपवान व्यक्ति नी करपीण हत्या नु कावत्रु द्वेष भाव की आ ब्राह्मणे राख्यू करियो हतो। एक तरफ सहन शक्ति जो तो करा बुद्ध पर केवो आरोप आव्यो आखो नगर हलबली गयो। एक वक्त बुद्ध पासे जवा माटे नु पण बंद करी नाख्यो। आ महापुरुषोए सहन शक्ति केटली केळवी हशे, केटली जबरदस्त सहन शक्ति एमनामां छे કે આટલું થયા પછી પણ ગામમાં આવી અફવા ફેલાઈ ગયા પછી લોકો આવવાનું બંધ કર્યા પછી પણ એમની પ્રસન્નતા ને જરાય પણ ઝાંખપ લાગી નથી। તો ચલો આ જાદુઈ ગળો તમને મળ્યો હોય તો લઈ જજો, ઘરે ન મળ્યો હોય તો 5 વર્ષની સેવામાં લાગી જજો। ઓમ શાંતિ।